અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે નશામુક્ત જનજાગૃતિ કેળવવા માટે બાઇક રેલીનું એસઓજી ટીમ અને અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ જોડાયા હતા. રાજ્યમાં આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ પર જનજાગૃતિ રેલીનું આયોજન ઠેર ઠેર કરવામાં આવ્યું છે. એસઓજીની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ એસઓજીની ટીમ અને અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા લોકોમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ આવે તે અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. લોકોને નશામુક્ત ભારત બનાવવા માટેના અભિયાનમાં સાથ આપવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હું હિમકર સિંહ, પોલીસ અધિક્ષક અમરેલી. આગામી 26 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થ વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. હું અમરેલી જિલ્લાના તમામ નાગરિક મિત્રોને જણાવવા માંગુ છું કે નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક હાનિ થાય છે, જેથી આપ નશીલા પદાર્થોના સેવનથી બચો. અને જે કોઈ વ્યક્તિને નશીલા પદાર્થોના સેવનની આદત હોય તો આ આદત છોડીને સમાજના અન્ય લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરો. અને જો કોઈ વ્યક્તિ આપના આજુબાજુના વિસ્તારમાં નશીલા પદાર્થોના ઉત્પાદન અથવા વેચાણ કરતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર કરો. અને ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ નશા મુક્ત ગુજરાત અને નશામુક્ત ભારત અભિયાનમાં સહયોગ આપી એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની ભૂમિકા નિભાવો. જય હિંદ. ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી.